नमस्कार विद्यार्थी मित्रों, जीजी स्टडी हब चैनल में हूँ के गहलोत आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। ओके, मैथ्स की महासीरीज भाग 18 जुवानो छे। आज भाग 17 आपणे जोई गया छे। एक भागनी अंदर 20 क्वेश्चनो होय छे, 340 एक्जाम्पल आपणे गण्या छे आ दिवस सुधी। जो आम कहेवाय छे के 500 तमे छे ने क्वेश्चनो गणो ने मैथ्सना, एटले લેવલ છે કે તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટે સક્ષમ છો। કારણ કે બધા પ્રકારના આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, પણ એવું છે કે વધારેમાં વધારે આપણે પ્રેક્ટિસ કરવાની છે। ઓકે, ભાગ 18 માં જોઈએ પહેલો જ ક્વેશ્ચન। ઓકે, અંતર સમયને ઝડપનો છે, એમાં ટ્રેન વાળા ક્વેશ્ચનો મેં તમને હમણાં કીધું છે કે આપણે આ બે ત્રણ ભાગથી આપણે ટ્રેન વાળા ક્વેશ્ચનો અંદર એડ કર્યા છે। એકદમ ઇઝી ક્વેશ્ચન છે, દરેક વિદ્યાર્થીએ ગણવાનો છે। કારણ કે ક્વેશ્ચનો મેં લેવલથી લીધા છે, તલાટીના લેવલ વાળા ક્વેશ્ચનો છે। ઓકે, ક્વેશ્ચનમાં કંઈ લાંબુ છે નહીં, વિધિન સેકન્ડોમાં જવાબ આવે ને એવો ક્વેશ્ચન છે। બોલો 24। ઓકે, 30 સેકન્ડમાં એટલે અંતર કેટલું કાપ્યું છે? આ જો અહીંયાથી ઈઝી ક્વેશ્ચન હું તમને કહું, એને 30 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 30 સેકન્ડમાં, 30 સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું? ક્વેશ્ચન એટલો જ છે, 30 સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું? તો કે 500 આ અને 150 એ, એટલે 650 મીટરનું અંતર કાપ્યું છે। 650 મીટરનું અંતર કેટલામાં કાપ્યું છે ભાઈ? 30 સેકન્ડમાં બધાના સમજાઈ જવું જોઈએ। એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે 650 મીટરનું અંતર 30 સેકન્ડમાં કાપ્યું છે। હવે કેટલું કાપવાનું છે ભાઈ? તો કે 370 મીટર લાંબુ પ્લેટફોર્મ છે અને 150 મીટરની ટ્રેન છે, એટલે કેટલા થશે ભાઈ? 370 અને 150 એટલે કેટલા થશે? 520। ઓકે, તો 520 મીટર કેટલી સેકન્ડમાં? આ જ તમારો ક્વેશ્ચન છે। સમજાઈ ગયું બધાને? તમને એમ થતું હશે ને કે સાહેબ 650 મીટર કેમ એડ કર્યા? પહેલા તો 150 મીટર અને 500 મીટર એડ કેમ કર્યા છે? તો એણે એમ કીધું છે કે એક પુલને 30 સેકન્ડમાં પસાર કરે, અને હું વારંવાર તમને એકને એક વાત કહું છું, કોઈ પુલને પસાર કરે આનો મતલબ ટ્રેન પોતાની લંબાઈ અને પુલની લંબાઈ પસાર કરે છે। ઓકે, તો 650 મીટર 30 સેકન્ડમાં, તો 520 મીટર કેટલા સેકન્ડમાં? ઓકે, કેટલું આવશે ભાઈ? 520 ગુણ્યા 30 ભાગે 650, 13 × 52, 13 × 65। ઓકે, અહીંયાથી 6 × 35, 6 × 24, તમારો જવાબ કેટલો આવશે? 24। ઓકે, તો ઇઝી છે ભાઈ, આ યુનિક ક્વેશ્ચન છે। હા, દરેક વિદ્યાર્થીના લેવલ, ઘણા વિદ્યાર્થીઓ એવા હશે લેવલ 12 નો ક્વેશ્ચન છે કે સાહેબ 650, અમને તો આ ખબર જ ના પડી 650 મીટર કરવાના છે, તો આ 30 સેકન્ડમાં છે ને પુલને પસાર કરે છે। અને મેં હું તમને વારંવાર એકની એક જ વાત કરું છું, કોઈ પણ પુલને પસાર કરે કે પ્લેટફોર્મને પસાર કરે આનો મતલબ શું? ટ્રેન પોતાની લંબાઈ અને પુલની લંબાઈ પસાર કરે છે। 650 મીટર 30 સેકન્ડમાં, 520 મીટર, 520 કેવી રીતે આવ્યા? તો કે 370 મીટર લાંબુ તો પ્લેટફોર્મ છે અને 150 મીટરની ટ્રેન છે। ઓકે, તો કુલ 520 મીટર કાપવાના છે, કેટલો સેકન્ડ લાગશે? તો ઈઝી છે, પછી તો છેદ ઉડાડવાના છે। ચલો બીજો ક્વેશ્ચન, જો કોઈ કાર માર્ગ પર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, પ્રત્યેક 2 કલાક પછી પોતાની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરે છે, તો 900 કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગશે? ઓકે, તમારા જોડે અવેલેબલ છે ઓપ્શન, ચલો કાં તો ઓપ્શનથી કરો, જે રીતે કરવું હોય તે રીતે કરો, ઈઝી ક્વેશ્ચન છે। કેટલું? 12 કલાક. ઓકે, વેલ ડન,
બોલો ભાઈ. યસ 50. 2 કલાકે કેટલું થઈ જશે? 60. અહીંયા દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, એને એમ કીધું 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. પ્રત્યેક 2 કલાક પછી પોતાની ઝડપ કેટલી કરે છે? 10 કિલોમીટર વધી જાય છે. ઓકે, એટલે એને 2 કલાકમાં કેટલા કિલોમીટર કાપ્યા? 100. ભાઈ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, 2 કલાક 100 કિલોમીટર. ઓકે, આવું બધાને સમજાઈ જવું જોઈએ, કારણ કે 2 કલાક 50 કિલોમીટર પ્રતિ કલાક છે ને, 1 કલાકમાં 50 કિલોમીટર, તો 2 કલાકમાં એને કેટલું કાપ્યું હશે? 100. હવે ઝડપ કેટલી થઈ ગઈ? અહીંયા ઝડપ હતી 50 ની, હવે થઈ ગઈ છે 60. તો હવે 2 કલાકની અંદર કેટલું કાપશે? 120. ભાઈ હવે દરેક વિદ્યાર્થી આ રીતે ટ્રાય કરવાનો છે. હા, હવે કેટલી થઈ જશે ભાઈ? 70. અને 2 કલાક એટલે કેટલા થઈ જશે? 140. ઓકે, 70 અહીંયાથી કરી દઈએ 80, 2 કલાકે 160. હવે દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખો, અહીંયા તમારે અટકી જવાનું. અહીંયા જુઓ, ઓકે, અહીંયા પણ 2 કલાક છે, 2 કલાક, 2, 4, 6, 8 અને 10 થયા છે. ઓકે, કેટલું અંતર કાપ્યું છે? 100, 200, 300, 400. ઓકે, સોરી, ઉપરવાળું નથી ને, હા આ નથી. ઓકે, 2, 4, 6 અને 8, 8 કલાકની અંદર એને અંતર કેટલું કાપ્યું છે? 100, 200, 300, 400, 520 કાપ્યું છે. ઓકે, 520 કાપ્યું છે. હવે અહીંયાથી હજી તમારે આગળ જવું હોય તો જતા રહેવાનું. 90 છે તો અહીંયા 2 કલાક એટલે અહીંયા થઈ જશે 180. ઓકે, તમે નજીક પહોંચી ગયા છો, 900 કિલોમીટરની નજીક પહોંચી ગયા છો. આનો મતલબ એવું છે, 2, 4, 6, 8 અને 10, એટલે આનો મતલબ આવવાનો જે તમારો જવાબ આવવાનો છે, બે કઈ સંખ્યામાં આવવાનો છે. ઓકે, તો આ બંને તો આવશે જ નહીં, આ બંને તો નહીં આવે. ઓકે, તમારી જોડે બે ઓપ્શન રહ્યા છે, તમે ગમે તે કાં તો ટીક કરો કાં તો આ રીતે ગણી લો. ઓકે, કેસન ફક્ત ને ફક્ત રીઝનિંગનો છે. ચલો, એક ત્રિકોણની ત્રણ બાજુઓ 13, 15 અને 17 છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઘણા તો ખબર એ નહીં રહી હોય કે આવા પ્રકારનું ત્રિકોણ આવે તો કયું સૂત્ર લગાવવાનું છે. ઓપ્શન આમાં મેં નથી આપ્યા, કારણ કે ઓપ્શન આપ્યા હોય તો તમે કોઈ ઉખાડી લેવાના તો હતા નહીં, કારણ કે જેને આવડે છે એને જ આવડે છે. બાજુ કેવું ત્રિકોણ છે ભાઈ? વિષમ બાજુ. કેવું? વિષમ, જેની બધી જ બાજુઓ કેવી છે? અલગ અલગ. ઓકે, તો અહીંયા એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી, બધાને સમજાય છે ને? આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા જુઓ એસ કેટલું આવશે? એસ 3 એ 3 નો સરવાળો છે. ઓકે, અહીંયા થશે 28, 28 ને 7. ઓકે, એટલે 45, 45 ભાગ્યા 2, એવું જ થશે ને ભાઈ? 3 એ 3 બાજુનો સરવાળો જુઓ, 13, 15 અને 17 બધાનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો ને એટલે તમને મળે એસ. એસ કેટલો આવ્યો છે? 45 ભાગ્યા 2. ઓકે, અહીંયાથી એસ માઇનસ એ, ઓકે, 13 કાઢવાના છે ભાઈ. જુઓ, 45 ભાગ્યા 2 માઇનસ કેટલા કરવાના છે? 13. હા, તો કેટલા થઈ જશે? 13 દુ 26. હવે તમે એકવાર કામ કરશો ને, તમે પોઈન્ટમાં લઈ લેશો ને તો બી કંઈ લાંબો ફરક પડવાનો નથી. હા, તમે એવું કરો છો, 45 ભાગ્યા 2 એટલે 22.5, તમે આવું કરશો ને તો કંઈ વધારે જાજો ફરક પડવાનો નથી. પણ થશે શું? ખ્યાલ છે કે તમે એને વર્ગમૂળમાંથી કાઢી નહીં શકો જલ્દીથી. હા, છતાં બી ઘણા વિદ્યાર્થીઓ એવી રીતે લેશે, તો અહીંયા એક કામ કરીએ આપણે, અહીંયા 45 ભાગ્યા 2 કરી દઈએ, સોરી 22.5 કરી દઈએ. 22.5 ગુણ્યા 22.5 માંથી 13 જાય એટલે કેટલા આવશે ભાઈ? 9.5. કેટલું આવે છે જોઈ લેજો પાછા. ઓકે, 23 માંથી 13 કાઢવાના છે. યસ, 9.5 ગુણ્યા એસ માઇનસ બી એટલે 22.5 માંથી 15 જશે એટલે કેટલા આવશે ભાઈ? 7.5 ગુણ્યા અહીંયા 17 અને પેલા છે 22.5, 22.5 માંથી 17 જશે એટલે કેટલા આવશે? 5.5. આ બધું જ સામા છે વર્ગમૂળની અંદર. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, આ બધું છે વર્ગમૂળમાં. હવે જુઓ, હવે દરેક, હવે હું તમને કહી દઉં, આટલા સુધી પહોંચ્યા પછી છે ને, આ હવે તમે ગણતરી કરવા બેસશો ને, ગણતરી કરવા તો બહુ અઘરું પડી જશે, કારણ કે તમને વર્ગમૂળમાંથી કાઢવાના બધું તકલીફો તો છે જ.
તમે એક કામ કરો, બધાની બધાના છેદમાં દસ દસ તો છે કે નહીં? કારણ કે પોઈન્ટ પછી એક એક છે, તો બધાના છેદમાં દસ દસ કરી દઈએ તો ચાલે ને? પોઈન્ટ નીકળી જવાનો છે. હું ખાલી તમને હિન્ટ આપું છું, હું દરેક વિદ્યાર્થીને હિન્ટ આપું છું કે તમારે આ રીતે કરવાનું છે. ઓકે, હવે જુઓ, દરેક ભાગ્યા દસ ની અંદર આવવાના છે. અહીંયાથી પોઈન્ટ નીકળી જવાનો છે ભાઈ, અહીંયાથી હું બતાવી દઉં છું, પોઈન્ટ નીકળી જવાનો છે. ભાઈ દસ 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 અને દસ વડે ગુણીએ તો કેટલા થશે? દસ હજાર થશે કે નહીં? અને દસ હજાર એ કોનો વર્ગ છે? સો નો. ઓકે, એટલે ભાગની અંદર આવવાના છે સો. ભાગની અંદર કેટલા આવવાના છે? સો. તમારે ઓપ્શન પર જવાનું છે. જે પણ ઓપ્શન સો વડે, જે છેદની અંદર સો વડે ભાગી શકાય એવો જ ઓપ્શન આવવાનો છે. ઓકે, હું તમને હિન્ટ આપું છું. અને બીજું કે અહીંયા 225 છે, 225 એ કોનો વર્ગ છે? 15 નો છે કે નહીં? આનો મતલબ અંશની અંદર 15 આવવાના છે. અંશની અંદર 15 આવવાના છે, તો તમારો એ જ ઓપ્શન હશે જે 15 વડે ભાગી શકાય છે. 15 નો ગુણાંક છે. ઓકે, અહીંયાથી ઓપ્શન સેટ નહોતા થયા ને, પેલા પીપીટી ની અંદર સેટ કરવામાં તકલીફ હતી, એટલે મેં અહીંયાથી ઓપ્શન લીધા. બાકી દરેક વિદ્યાર્થીને હવે હું હિન્ટથી જ સમજાવીશ, કારણ કે તમે આ 11 50 55 આવી રીતે 17 50 55, ઓકે 5 53, ઓકે 23 50, કેટલા થશે? 25 75 75 આવી રીતે કરશો ને તો બહુ અઘરું પડી જશે. એટલા માટે મેં તમને સમજાવ્યું છે આ કોનો વર્ગ છે? 15 નો. અને નીચે કેટલા છે? 100. ઓકે, જે પણ ઓપ્શન તમારે સેટ થતો હોય એને ટીક કરવાનું રહેશે. એ હવે તમારી સામાન્ય બુદ્ધિ ઉપર કામ કરશે કે તમે આનો જવાબ કેવી રીતે આપો છો. ચલો, એક સાડીને વેચતા 15% નુકસાન જાય, જો તેની વેચાણ કિંમતમાં રૂપિયા 200 નો વધારો કરવામાં આવે તો 7% નુકસાન જાય, તો સાડીની મૂળ કિંમત કેટલી? આ કેસન કંઈ ગણવાનો કેસન છે નહીં, પણ તમે એકવાર ગણી લ્યો તમને એમ લાગતું હોય તો, બાકી તમે જોઈ કહી શકો કેટલું આવશે ભાઈ. કેટલું? 2500. ઓકે, પેલા કેટલું નુકસાન જતું? પેલા કેટલું નુકસાન જતું? 15. હવે કેટલું નુકસાન જાય? 7. કેટલા ટકા ઓછું થયું નુકસાન? 8% ઓછું થયું ને. 8% નુકસાન ઓછું થયું ને. કેમ? 200 રૂપિયા આપણે વધારે લીધા ને, તો 200 રૂપિયા 8% થયા કે નહીં રહ્યા? તમે 200 રૂપિયા કહો કે 8% કહો, કારણ કે તમે 200 રૂપિયા વધારે લીધા ને, તો 8% નુકસાન ઓછું થયું. તો 200 રૂપિયા 8%, તો 1% કેટલો થાય? 25 રૂપિયા થાય. 1% કેટલા રૂપિયા થાય? 25. ઓકે, કોઈ પણ વસ્તુની મૂળ કિંમત કેટલા ટકા હોય? 100%. તો તમારો જવાબ કેટલો? 2500. ઓકે, હું તમને સમજાવું છું ભાઈ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. મેં અહીંયા આ તો કઈ ક્વેશ્ચન ગણવા જેવો હતો નહીં, એટલે મેં તમને ડાયરેક્ટ સમજાવ્યું છે. પહેલા 15% નુકસાન જતું હતું, હવે 7% નુકસાન જાય. ઓકે, એનો મતલબ 8% નુકસાન ઓછું થયું. કેમ ઓછું થયું ખ્યાલ છે? આપણે 200 રૂપિયા વધારે લીધા છે ને, એટલે. તો 200 રૂપિયા કહીએ કે 8% કહીએ, વાત હરખી જ છે. આનો મતલબ 1% છે ને, 1% 25 રૂપિયા થયા. 1% છે ને, 25 રૂપિયા થાય છે. તો કોઈ પણ વસ્તુની મૂળ કિંમત કેટલા ટકા હોય? 100%. 1% એટલે 25 રૂપિયા છે, તો 100% એટલે 2500 રૂપિયા થાય. તમારો જવાબ છે 2500. ઓકે, ઘણાને કેવું વધારે સમજાય ખ્યાલ છે કે 15% નુકસાન જાય એટલે કે 85% મળે એવું થાય. ઓકે, 15% નુકસાન જાય એટલે તમને 85% જ મળ્યા ને. અને હવે છે ને કે 7% નુકસાન જાય એટલે તમે એમ કહો કે હવે તમને 93% મળ્યા છે, તો તમે અહીંયાથી કેટલા ટકા વધારે મળ્યા છે? તો કે 8% વધારે મળ્યા છે, તો અહીંયા રૂપિયા 200 વધારે મળ્યા છે. તો રૂપિયા 200 એ 8% બરાબર છે. તો આ બધું વાત તો એકની એક જ છે. ચલો નેક્સ્ટ. ઓકે, એની ઉંમર 36 વર્ષ અને બીની ઉંમર 25 વર્ષ હોય તો કેટલા વર્ષ પહેલા એની ઉંમર બીથી ઉંમરથી 2 ઘણી હતી? ઓકે, એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમે ઓપ્શન બેઝ જતા રહો, દરેક વિદ્યાર્થી ઓપ્શન બેઝ જતો રહેશે. ઓપ્શન બેઝ જશો, ઓકે, ગણશો નહીં, ઓપ્શનથી ફટાફટ જોવાનું તમારે. એની કેટલી? એની 36 અને બીની કેટલી છે? 25. કેટલા વર્ષ પહેલા? કેટલા વર્ષ પહેલા એટલે બાદ કરવા પડે કે ના કરવા પડે? મારી આજે ઉંમર છે ને, મારે પહેલાની શોધવી છે ને, મારે બાદ બાકી કરવી પડશે ને. તો તમે અહીંયા કરો કે આપણે ઓપ્શન લીધો 13. ઓકે, આ તો ખાલી સમજાવું છું, તમે ડાયરેક્ટ કરી શકો છો. અહીંયા તમે 13 ઓપ્શન લીધો છે કે 13 વર્ષ પહેલા હશે આવું.
તો 13 વર્ષ પહેલા એટલે અહીંયા કેટલા થઈ ગયા? ઓકે અહીંયા કેટલા થઈ ગયા છે? 23. ઓકે અને અહીંયા કેટલા થઈ ગયા છે? 12. તો આ બંને ડબલ હોવા જોઈએ ને, બે ઘણા એટલે બમણી એટલે કેવી હોવી જોઈએ? ડબલ. તો અહીંયા 12 દૂ 24 આવવી જોઈએ એટલે થાય છે. તો કે આ તો ઓપ્શન હોય નહીં ભાઈ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, કારણ કે આ એકદમ સરળમાં સરળ સિસ્ટમ આ જ છે. એમ કે તમારી હાલની 36 છે અને આ પણ હાલની 25 છે, તમને પહેલાની પૂછ્યું છે, પહેલાનું કીધું એટલે અહીંયા 13 બાદ કરે અને અહીંયા 13 બાદ કરે, તો બમણી થવી જોઈએ, બે ઘણી થવી જોઈએ. તો અહીંયા બે ઘણી થતી નથી, માટે 13 ઓપ્શન નથી. તો હવે સીધું મેન્યુઅલી ગણવાનું કે 36 માંથી તમે 14 કાઢો, 36 માંથી 14 કાઢીએ એટલે કેટલા થશે ભાઈ? 22. તો આ 22 અને 25 માંથી તમે 14 કાઢી દો એટલે કેટલા થશે? 11. 25 માંથી 14 કાઢો એટલે કેટલા થાય? 11. જો બમણી થઈ કે નહીં, બમણી થઈ કે નહીં, તો આપણો જવાબ શું હોવો જોઈએ? 14. ભાઈ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, એકદમ ઈઝી છે કે તમે 36 માંથી અહીંયાથી 14 કાઢો છો. અહીંયા ચલો આ સાચો જવાબ છે ને, તો હું અહીંયાથી તમને લઈને સમજાવું. આમ જો અહીંયાથી આપણે 14 વર્ષ પહેલા, તો 14 વર્ષ પહેલા એટલે બંનેમાંથી 14 બાદ કરવા પડે. ઓકે 36 માંથી 14 જાય એટલે કેટલા આવશે? 22. અને 25 માંથી 14 જાય એટલે કેટલા આવે? 11. ઓકે તો બમણી થવી જોઈએ ને, બમણી થાય છે, માટે બધું સેટિસ્ફાઈડ છે. તો તમારો જવાબ શું આવે? 14. ઓકે મેં હું તમને છે ને આવા ક્વેશ્ચનો કેવા છે, તમે ધારો કે ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ ચલો મને ઓપ્શન બેઝમાં નથી ખબર પડતી તો મારે શું કરવું, તો તમારે અહીંયા શું કરવાનું રહે ખ્યાલ છે? 36, એ ની 36 અને બી ની કેટલી છે? 25. -x - x બરાબર કેટલા થઈ જશે? 2:1. આ સિસ્ટમ છે. ઓકે આ સિસ્ટમ થી કરવાનું, કારણ કે બે ઘણી થવી જોઈએ, અહીંયા બે ઘણી થાય છે 2:1. તમે તમારે જોઈ લેવાનું. ચલો બે સંખ્યાનો સરવાળો, બે સંખ્યાનો સરવાળો 988 છે. જો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 56 વધુ છે તો મોટી સંખ્યા કઈ? ચાલ ટ્રાય કરો. બોલો, તમારે ઓપ્શન થી જવું હોય તો જજો, કારણ કે ઓપ્શન નો એકમ નો અંક છે ને લગભગ બે માં એક જેવું આવે છે, બાકી વધારે ફરક પડતો નથી. ભાઈ આ તો ના જ આવે, આમ ખબર પડવી જોઈએ ને કે આ ના આવે, કારણ કે બંનેનો સરવાળો જ 988 છે. તો બંને સંખ્યાઓ આવી રીતે કઈ રીતે હોય? એક સંખ્યા આ છે ને પેલી હોય 988, આ તો ના જ આવે ને ભાઈ. ભાઈ આ સમજાઈ જવું જોઈએ, 942 જવાબ તો ક્યારેય નહીં આવે. સરવાળો જ 988 છે તો ક્યારે આવી રીતે શક્ય બને? બીજું જુઓ હવે, કેટલું? 522. એક જ ઓપ્શન છે. જો ભાઈ હવે હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, હું તમને જો ભાઈ હું એક્સ ધારી અને તમને બધું સમજાવી શકું છું. ઓકે એક્સ ધારી અને આપણે સમજાવી શકીએ છીએ કે એક સંખ્યા એક્સ છે તો બીજી સંખ્યા એક્સ પ્લસ 56 હશે, કારણ કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 56 વધારે છે. આવું જ છે ને ભાઈ? અહીંયા ધ્યાન રાખશો દરેક વિદ્યાર્થી, એક સંખ્યા એક્સ તો બીજી સંખ્યા કઈ હોય? એક્સ પ્લસ 56. ઓકે તો બંનેનો સરવાળો, બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 988. બંનેનો સરવાળો કેવો થવો જોઈએ? 988. આ તો હું તમને છે ને એક્સ વાળું લઈને સમજાવું છું, હાલ કોઈ ટેન્શન ના લેતા કે સાહેબ મને એક્સમાં નથી ખબર પડતી, એને સીધો જવાબ આવશે. ઓકે આ એક્સ છે, બીજી સંખ્યા એક્સ પ્લસ 56, આ બંનેનો સરવાળો કેટલો છે? 988. ઓકે અહીંયા 2x થઈ જશે અને આ 56 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. 988 માંથી 56 જાય એટલે કેટલા આવશે ભાઈ? 932. તો એક્સ બરાબર 932 ભાગ્યા 2 કરીએ એટલે અહીંયા 466 આવશે. તો આ 466 છે ને એ નાની સંખ્યા હશે. ઓકે એને શું પૂછ્યું છે ભાઈ? મોટી સંખ્યા. તો 466 પ્લસ 56. ઓકે 6 ને 6 12, એકમનો અંક 2 આવવો જોઈએ અને એક જ ઓપ્શન છે એકમનો અંક 2. પૂરેપૂરો સરવાળો નહીં કરો તો પણ ચાલશે. ઓકે તો એ કયું આવશે ભાઈ? 522. ઓકે હું તમને એ સમજાવવા માંગુ છું. ઓકે આઈ હોપ કે દરેક વિદ્યાર્થીને આ વાત સમજાઈ ગઈ હોય, હા, કારણ કે એ ઈઝી છે. હું તમને ખાલી એક જ સિસ્ટમ સમજાવવા માંગુ છું. એણે એમ કીધું છે, એણે એમ કીધું છે કે ભાઈ છે ને 56 જેટલી વધુ છે, 56 જેટલી વધુ છે અને 988 સરવાળો લાવવાનો છે. સરવાળો કેટલો લાવવાનો છે? 988. તમે 56 ઉમેરો. જો આપણે 56 બાદ કરવાના છે,
અહીંયા જો એકમનો અંક શું આવવો જોઈએ તો કે એકમનો અંક છે ને 8 આવવો જોઈએ ઓકે એકમનો અંક શું આવવો જોઈએ 8 તમે આમાં 56 ઉમેરો 56 ઉમેરો તો 6 ને 6 એકમનો અંક સોરી એકમનો અંક શું આવવો જોઈએ 8 તો અહીંયા કયો આવે છે એકમનો અંક 2 ઓકે અહીંયા પણ તમે 56 ઉમેરો તો અહીંયા એકમનો અંક કયો આવે છે 8 ઓકે અહીંયા 56 ઉમેરીએ એકમનો અંક શું આવે છે 7 અને અહીંયા પણ 56 ઉમેરીએ એકમનો અંક શું આવે છે 8 તો બે જગ્યાએ એકમનો અંક 8 આવે છે પણ મેં તમને કીધું છે આ તો ના જ આવે તો તમારો જવાબ કયો રહ્યો 522 ઓકે હું તમને જો દરેક વિદ્યાર્થી સમજજો હું ફરીથી સમજાવું કે તમે બધામાં 56 ઉમેરશો તમને એમ છે કે સાહેબ 56 કેમ ઉમેરવાના છે ઓકે તો કારણ કે એક સંખ્યા છે ને બીજી સંખ્યા કરતા 56 જેટલી વધારે છે 56 જેટલી વધારે આનો મતલબ એક સંખ્યા આ લઈ લઈએ તો બીજી 56 વધારે એટલે એકમનો અંક તો 8 આવવો જોઈએ ને બંનેનો સરવાળો કેટલો છે 988 એકમનો અંક શું આવવો જોઈએ 8 તો અહીંયા બે જ સિસ્ટમ એવી બને છે કે જેમાં એકમનો અંક 8 આવે છે એક આ અને એક આ તો મેં તમને પહેલથી કહી દીધું 942 તો કોઈ દિવસ ન આવે ઓકે તો આ તમારી ઘણી બધી સિસ્ટમો છે એક્ઝામ્પલ ગણવાની સિસ્ટમ છે મેં તમને એક્સ લઈને સમજાવ્યું છે મેં તમને આમે સમજાવ્યું છે ઓકે ચલો બીજો ક્વેશ્ચન એક રોકાણમાં એ નું રોકાણ છે ને 15 મહિના બી નું રોકાણ 9 મહિના જ્યારે સી નું રોકાણ 18 મહિના કરે છે જો નફાનું પ્રમાણ છે ને 6:7:8 છે તો એબીસી ના રોકાણનું પ્રમાણ શોધો એબીસી ના રોકાણનું પ્રમાણ શોધો બોલો ભાઈ જવાબ આવી જવો જોઈએ એટલું તો ખબર પડી જવી જોઈએ કે 19 વાળું ન આવે અને 35 વાળું ન આવે બાકી જે આવવું હોય તે આવે આ જો જે વિદ્યાર્થીને આ સિસ્ટમ ખબર પડી ગઈ ને કે એક તો આ નહીં આવે ને એક તો આ નહીં આવે બાકી જે આવવું હોય તે આવે એમ તો કે સાહેબ અમને શું ખબર પડે કે આવું આવે એમ હું તમને સીધી સિસ્ટમ સમજાવું છું ભાઈ દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખો 15 મહિના ઓકે ધારો કે આટલું રોકાણ હશે એક્સ વાય અને ઝેડ આવું રોકાણ હશે આપણે ખાલી હું તમને સિસ્ટમ સમજાવું છું અને આણે કેટલા મહિના રોકાણ કર્યું 15 આણે કેટલા મહિના રોકાણ કર્યું છે 9 અને આણે કેટલા મહિના રોકાણ કર્યું છે 18 તો જે પણ જવાબ આવે છે ને એ આવે છે 6:7:8 આ બંનેનો ગુણાકાર કરશો આ બંનેનો ગુણાકાર કરશો એ 6 વડે ભાગે એવો આવવો જોઈએ ઓકે આનો મતલબ તમે 19 ને શું 6 વડે ભાગી શકો છો 19 ને 6 વડે ભાગી શકો છો ન ભાગી શકે 35 ને 6 વડે ભાગી શકો છો ન ભાગી શકે આનો મતલબ 18 ને ભાગી શકે છે ને 18 ને ભાગી શકે એટલે આ બંને જવાબ હોઈ શકે છે આ સીધી સિસ્ટમ છે કારણ કે તમે કોઈ પણ બંનેનો ગુણાકાર કરશો બંનેનો ગુણાકાર કરશો એ 6 વડે ભાગે એવો હોવો જોઈએ ઓકે તો અહીંયા કોઈ પણ જે સંખ્યા હશે એ પણ 6 વડે ભાગે એવી આવી હવે અહીંયા જોઈ લો ભાઈ ઓકે આ બંનેનો તમે ગુણાકાર કરશો એ પણ 7 વડે ભાગે એવું આવવું જોઈએ ને તો 7:5:35 છે ઓકે તો બંને જગ્યાએ 35 છે હવે જુઓ અહીંયા છે ને 21 છે અને અહીંયા 20 છે અહીંયા બે લોચા રહે છે તો તમે 18 છે તો અહીંયા છે ને 9 2 18 અને 9 2 18 અહીંયા 9 × 2 તો છે 2 તો છે જે પણ જવાબ હશે એ એક બે કી સંખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ જે પણ જવાબ હોય એ બે કી સંખ્યા હોવી જોઈએ ના તો કયો જવાબ નહીં આવે યસ જવાબ શું આવશે તો આ સિસ્ટમ છે કે તમે આવી રીતે જવાબ લાવો દરેક વિદ્યાર્થી આ રીતે ટ્રાય કરશો તો અને તો જ શક્ય બનશે ઓકે તમે જો એમ વિચારો છો અહીંયા જુઓ 18 × 8 કરો 9 × 7 કરો 15 × 6 કરો
પણ જે પણ પછી તમને જવાબ મળે છે એનો તમે ગુણોત્તર કાઢી દો એટલે તમને જવાબ મળશે, પણ મેં તમને આ બધા ગુણાકાર નથી કરવા દીધા. હા, તમે આ બંનેનો ગુણાકાર કરશો ને, આ બંનેનો ગુણાકાર, અને જે પણ જવાબ મળશે એ તમારો રોકાણ હશે કે નહીં, તો મેં તમને આવા ગુણાકાર એ નથી કરવા દીધા. તમને સીધી સિસ્ટમમાં ખબર પડવી જોઈએ કે અહીંયા છ વડે ભાગાકાર થાય ને એવો આવવો જોઈએ. આ માટે આ બે તો ઓપ્શન ના જ આવે, શક્ય છે કે આ બંને ઓપ્શન ના આવે. હવે બીજા નંબરનું છે 35, તો અહીંયા 7 છે એટલે 35 તો આવવાનું છે. તમારી જોડે લોચો કયો રહે ખબર છે? આ 8 વાળું છે કે સાહેબ અહીંયા તો આ સંખ્યાને આ સંખ્યાને તો 8 વડે તો નથી ભાગી શકાતી, તમને આવું થયું. પણ તમને એટલી તો ખબર પડવી જોઈએ અહીંયા 18 એટલે શું, 9 દુ 18 થાય કે નહીં, તો આની મતલબ આનામાં બે તો છે જ, બે તો છે કે નહીં, તો બે કઈ અંક જ આપવું જોઈએ ને. 21 ને તમે ભાગી શકો છો, 2 વડે નથી ભાગી શકતા, તમારી જોડે એક જ ઓપ્શન રહે છે. ઓકે, તો દરેક વિદ્યાર્થી આ રીતે ટ્રાય કરજો. હું તમને છે ને ગણાય ગણાય આપી દઈશ ને, એના કરતા આ બધી સિસ્ટમો જ છે કે તમે સીધે સીધા વિધિન સેકન્ડોમાં, આ મેં જે સિસ્ટમ સમજાવું છું ને વિધિન સેકન્ડોની વાત છે કે તમે આવી રીતે જવાબ લઈ શકો. ઓકે, આપણે ટ્રાય કરતા રહીશું. અત્યારે તમને એવું હશે કે સાહેબ અમને તો આ તો નથી ખબર પડતી, આવું છે તેવું છે. હા, હું તમારને છે ને આવાના આવા ક્વેશ્ચનો ટ્રાય કરાવતો રહીશ એટલે ખ્યાલ આવી જશે. હા, ના હોય તો પછી તમારી જોડે તો કોમેન્ટ બોક્સ તો છે. હા, કોમેન્ટ બોક્સમાં ફટાફટ કોમેન્ટ લખી લેવાની. હાલો, આ ક્વેશ્ચન આ જેને જવાબ નહીં આવ્યો ને ભાઈ, એને તો હવે ભૂલી જવાનું, કારણ કે હું કંટાળી ગયો છું આવા ક્વેશ્ચનોથી. ઉંમર આધારિત ક્વેશ્ચનોમાં હવે મારા જોડે વધારે પેલો છે નહીં. કેટલું? 50. હળવે હળવે સોચજો, હા, એટલે તકલીફ ન પડે, નકર મન ખબર છે પાછી. આપણા ઘણા પેલા હોય ને એચપી, હા, કેવા ભાઈ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ નહીં, હરક પદુડા, એ ફટાફટ જવાબ આપી દે એમ. ભાઈ આ છે પિતા, પિતા અને આ છે પુત્ર. ઓકે, વાત અત્યારે 8 વર્ષ પહેલાની જ, સોરી 6 વર્ષ પહેલાની કરો. 6 વર્ષ પહેલાની શું હશે ખબર છે? પુત્રની 1 હશે ને તો પિતાની 3 હશે. આ જ સિસ્ટમ છે ને, 3 ગણી એટલે 8 વર્ષ પહેલા. ઓકે, 8 વર્ષ પહેલા છે, 3 ગણી છે. આનો મતલબ 8 વર્ષ પહેલા છે ને 3 ગણી છે, આનો મતલબ 8 વર્ષ પહેલાની આપણે વાત કરીએ કે પુત્રની ઉંમર 1 હશે ને તો પિતાની ઉંમર કેટલી હશે? 3. આવું આ જ સિસ્ટમ હશે, સમજી ગયું બધાને? પણ વાત ક્યારની છે? 8 વર્ષ પહેલાની. જો આજે કરવું હોય તો શું કરવું પડે? તો કે સાહેબ આમાં 8 ઉમેરવા પડે. તો આ આજે થઈ ગઈ. આ ક્યારે થઈ ગઈ? આજે 8 વર્ષ ઉમેર્યા. તો કે સાહેબ હવે પણ એને એમ કીધું છે કે 6 વર્ષ પછી, તો મેં કીધું બીજા 6 ઉમેરો. આ આજે થઈ છે અને આપણને 6 વર્ષ પછી કહે તો બીજા 6 ઉમેરવા પડે કે ના ઉમેરવા પડે? તો અહીંયાથી બીજા 6 ઉમેરીએ, અહીંયાથી બીજા 6 ઉમેરે. હું દરેક વિદ્યાર્થીને ખાલી સમજાવું છું, બાકી તો તમે 8 ને 6 14 સીધા લખી શકો છો. 8 ને 6 14 તમે સીધા લખી શકો છો, પણ હું તમને સમજાવું કેમ કેમ ઉમેરાય છે. તો આ આજે સુધી છે ને એટલે 8 ઉમેરે છે, અને બીજા 6 વર્ષ ઉમેરી ને એટલે 6 વર્ષ પછી થાય. અને ઘટના શું બને છે ખ્યાલ છે? 6 વર્ષ પછી પિતાની ઉંમર છે ને પુત્રથી બમણી થાય. આનો મતલબ પુત્ર 1 હશે તો પિતા કેટલા હશે? 2. ઓકે, આ જ વાત છે. મેં ક્વેશ્ચન જ લખ્યો છે, મેં આખી સિસ્ટમમાં ક્વેશ્ચન લખ્યો છે, હું તમને સમજાવું છું. હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો, અહીંયા જુઓ, હું થોડું અલગ લખું. કેમ અલગ લખું છું? કે અહીંયા 8 ને 6 14 આપણે ભેગા કરી દઈએ. આ 3:1 છે, અહીંયાથી 14 ઉમેરાય છે, તો અહીંયા કેટલા થઈ જાય છે ભાઈ? 2:1. અને હવે પેલું યાદ કરો, કયું? 2 × 2 3 × 3. ઓકે, 3 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 1. જો ચોકડી ગુણાકાર કરવાનો છે, 3 × 3 અને 2 × 2, 3 માંથી 2 જાય એટલે કેટલા આવશે? 1. તો હંમેશા બાદબાકી કરવાની છે, તો કે હા હંમેશા બાદબાકી કરવાની. બીજા નંબરનું 14 × 2 = 28 ને 14 × 1 = 14, આનો મતલબ 28 માંથી 14 જાય તો કેટલા રહે? 14. 1 = 14 છે, 1 = કેટલા છે? 14. પિતા કેટલા છે? પિતા 3. ઓકે, તો 14 × 3 કેટલા થઈ જશે ભાઈ? 42. પુત્ર કેટલો છે? 1, એટલે કે પુત્રની ઉંમર 14. પણ આ ક્યારની છે? 42 અને 14 ક્યારની છે? 8 વર્ષ પહેલાની છે.
8 વર્ષ પહેલાની છે તો 42 તો 8 વર્ષ પહેલા પિતાની ઉંમર છે આજે શોધવી છે વર્તમાન ઉંમર કે છે તો વર્તમાન ઉંમર આવે કેટલી 50 તમારો જવાબ શું છે 50 આ મે જે આ બે જફામારી મે કરી છે ને એ ફક્ત ને ફક્ત એ વિદ્યાર્થીઓ માટે જે પહેલી વાર લેક્ચર ભરે છે બાકી જેને સમજાય છે ને એ તો સીધા 14 લખી અને ગણાંતો પછી એમ થતું છે સાહેબ કેમ ચોકડી ગુણાકાર કરવો સાહેબ કેમ અહીંયા દયા બાદ બાકી કરવી ને એ બધાને જે ક્વેશ્ચન છે ને એને આગળના ભાગ તો જોવા જ પડશે કારણ કે અત્યારે તો હું વારંવાર એ બધું કરીશ ને તો જેને આવડે છે એના માટે તો એવું લાગશે કે સાહેબ તો કેટલું બધું રિપીટ કરે છે એમ હા ઓકે તો સમજાઈ ગયું હશે ચલો નેક્સ્ટ ચલો સરેરાશ ઝડપ શોધવાની છે કોઈ મોટી તોપ મારવાની નહીં સાહેબ તમારે કેવું છે કોઈ મોટી તોપ મારવાની પણ અમારા માટે તો આ તોપ જ છે એક મિનિટમાં કેટલા મીટર 30 મીટર તો 100 મિનિટમાં કેટલા મીટર કાપે 3000 મીટર થાય કે ના થાય એક મિનિટમાં 30 મીટર તો 100 મિનિટમાં કેટલા મીટર થાય તો 3000 મીટર થાય ભાઈ બધાને સમજાયું 3000 મીટર આવ્યા કેવી રીતે એક મિનિટમાં 30 મીટર તો 100 મિનિટમાં 3000 મીટર થયા ઓકે પછી એને શું કીધું ખબર છે એક મિનિટમાં 80 મીટર એક મિનિટમાં 80 મીટર તો 60 મિનિટમાં કેટલું 8 × 6 = 48 એટલે 48 મીટર થાય કેટલા મીટર થાય 48 મીટર 60 મિનિટ ગુણ્યા 80 મીટર કરો એક મિનિટમાં 80 મીટર તો 60 મિનિટમાં કેટલું તો 80 ગુણ્યા 60 8 × 6 = 48 48 મીટર થયા ઓકે આ 48 તો આટલું બધું અંતર કાપતા છે ને આ 3000 મીટર ને 48 મીટર નું અંતર કાપતા કેટલી મિનિટ લાગી કેટલી મિનિટ લાગી પહેલા 100 મિનિટ ને પછી 160 160 મિનિટ લાગી ના લાગી મિનિટ મીટર ભાગ્યા મિનિટ એટલે તમને મળી જશે સમય ઓકે આમ તો છે ને અહીંયા તમને સરેરાશ ઝડપ તમને આપવી પડે છે ભઈ કે મીટર પ્રતિ મિનિટ કે આવી રીતે હા આમ જોવે છે ને ઓપ્શનમાં મીટર પ્રતિ મિનિટ ને આમ ઝડપ આપવી પડે છે ઓકે કદાચ ઓપ્શનમાં મિસ્ટેક છે આપણે જોઈ લઈએ છીએ ઓકે ચલો ભાઈ હવે કરીએ ભાઈ 3000 ને 48 એટલે કેટલા થશે ભાઈ 7800 / 160 શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે 16 × 85 16 × 64 64 અહીંયાથી કેટલા થઈ જશે ભાઈ 64 થી 74 એટલે કે 140 ઓકે 16 × 6 = 96 160 થશે ને 10 એટલે 160 એટલે 144 16 × 8 = 48 વાળું આવવું જોઈએ આ બે તો નહીં આવે આમ તો 4 આવ્યા હતા ને ત્યારે તમને ખબર પડી ગઈ આ બે ના આવે હા ઓકે 16 × 8 કરો 8 × 6 = 48 ના 8 વિદ્યા વિચાર 8 × 4 = 12 128 140 માંથી 128 જાય એટલે 120 ઓકે 16 × 6 = 96 એટલે મૂળ પોઈન્ટમાં આવે છે પોઈન્ટમાં આવે છે ઓપ્શન કયો છે એ તમારો જવાબ એ પછી આ બધું એમ ઘણા જણને ખબર ના પડે 48 આવી ગયા ને આગળ સાહેબ પોઈન્ટમાં જાય છે તો પછી આની કોઈ જરૂર નથી પોઈન્ટ વાળું જ છે ને પછી કે મને ભાગાકાર નથી આવડતો ભાઈ ભાગાકારની શું જરૂર હતી ભાઈ હજી કહું મારી વાત સાંભળો આ 16 ના ઘડી જેમ તકલીફ પડતી હોય ને આવું આવ્યું ને 7800 અને 160 આવું આવ્યું છે ને 16 ના ઘડી જેમ તકલીફ પડે છે ને તો એક કામ કરો આના અડધા કરો અને આના અડધા કરો ઓકે 7800 ના અડધા કરશો એટલે આવી જશે 3940 અને અહીંયા કરી દેવાના છે 80 ઓકે હવે તો 8 વડે તો ભાગાકાર કરી શકાય હા અને હજી 8 વડે ભાગાકાર ના થયો તો તમારી જોડે ઓપ્શન છે આના અડધા કરો નાના અડધા કરો નથી થતું તો હજી અડધા કરો પછી હજી અડધા કરો અડધા અડધા કરતો જવાબ આવી જશે હા ઓકે ચાલો પણ તમારી જોડે એટલો બધો સમય નહીં હોય કે તમે અડધા અડધા કરો આ જો આવું લોકોમાં ભૂલ કરી છે હવે આ કેસને હું ગણાવું કે ન ગણાવું પણ ખાલી પેલા ઉપર છે કોના ઉપર છે ઓપ્શન પર છે ફટાફટ કરી લો હાલો
43 કોઈ દિવસ જવાબ આવશે 43 આ તો હું ખાલી તમને જો પહેલે મારી સિસ્ટમ સમજો 43 જવાબ નહીં આવે જે આવું હોય તે આવે જે જવાબ આવવું હોય તે આવે 43 નહીં આવે અને જે વિદ્યાર્થી એક્સ્ટ્રા ટેલેન્ટેડ છે ને એને એટલી ખબર પડી જશે 45 વાળું નહીં આવે હવે ભાઈ મારી વાત સાંભળો એક તો 43 વાળું નહીં આવે એ ખબર પડી ગઈ એક જે એક્સ્ટ્રા ટેલેન્ટેડ છે ને એને એટલી ખબર પડી જશે કે 45 વાળું ના આવે જે જવાબ આવે છે આમાંથી બે માંથી જે આવવું હોય તે આવે હા આવું છે હવે ધ્યાન રાખો ભાઈ આપણે લેવાના કેટલા હતા 53 અને લીધા કેટલા 47 કેટલા ઓછા લીધા 6 ઓછા લીધા કે નહીં આપણે 6 ઓછા લેવાની ભૂલ કરી કે ન કરી તો હવે જે પણ હશે એ 6 તો વધુ જ લેવા પડશે આપણે 6 ઓછા લીધા છે જો ભૂલ સુધારવી છે તો 6 વધુ કરવા પડશે ઓકે અને જો 6 વધુ કરવા પડશે ને તો આ 6 વધુ છે ને 32 જણના વચમાં વહેંચાશે કેટલા જણની વચ્ચે વહેંચાશે 32 જણની વચ્ચે વહેંચાશે તો દરેકના ભાગે આવશે કેટલા ઓકે તો હવે જુઓ ભાઈ હું તમને ફરીથી કહું કે તમે +3/16 કરો ઓકે અડધા અડધા કરી લો અહીંયા તમને હવે છે કે સાહેબ અમને આ ભાગાકાર નથી આવડતો તો તમે 30 કરો તો અહીંયા પોઈન્ટ આવી જશે 0 પોઈન્ટ થી શરૂઆત થશે ઓકે તો 16 હવે વધ્યા છે 14 140 16 × 6 = 16 કે 112 16 × 8 = 128 અહીંયા આવશે 18 0.18 વધારે આવવા જોઈએ 0.18 વધારે આવવા જોઈએ તમારો જવાબ છે 43.18 આમ તો એક આવ્યું છે ને એક 16 × 16 આગળ ના ચાલતું તો ત્યાંય તમને ખબર પડી જાય કે એક આવે ઓકે આગળ ના ચાલો ને તો ચાલે સમજાઈ ગયું બધાને સમજાઈ જવું જોઈએ ઓરિજિનલ સિસ્ટમ આખી અલગ છે ઓરિજિનલ સિસ્ટમ તો તમે 32 × 43 કરો 32 × 43 કરો જે પણ જવાબ આવે છે એમાંથી તમે 53 ઉમેરો અને બાદ કરો કેટલા 47 બાદ કરો જે પણ જવાબ આવે છે ઓકે જે પણ જવાબ આવે છે એને કેટલા વડે ભાગો 32 વડે તો આવું બધું કરવાથી પૂરું થઈ જવાય હા જે તે સમયે 6 ઓછા લીધા છે જો એ ભૂલ સુધારવી છે તો 6 ઉમેરવા પડશે જે તે સમયે 6 ઓછા લીધા છે એ ભૂલ સુધારવી છે તો 6 ઉમેરવા પડશે પણ આ 6 જ વહેંચાશે કોની વચ્ચે ખ્યાલ છે 32 અવલોકન છે 32 જણની વચ્ચે વહેંચાય ઓકે તો 6/32 નથી ભાવતું તો તમે 3/16 કરો અને 3/16 એટલે શું તો 30 મૂકવું આપણે તો સીધો પોઈન્ટ આવી જાય તો હવે 16 × 32 થઈ જશે એટલે 16 × 16 0.1 ઉમેરવો પડે અને 0.1 વાળો એક જ ઓપ્શન છે 43.18 ઓકે 43.18 ચલો એક નળાકાર બોટલની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 20 સેમી છે તો બોટલનું ઘનફળ શોધો જે વિદ્યાર્થી નળાકારના ઘનફળનું સૂત્ર ખ્યાલ છે એ શોધી શકે હા બાકી તો તમે તમારો આરામ કરો આપણે સાહેબ કે શું કરું યાદ રાખવું બાબર યાદ રાખવું હુમાયુ યાદ રાખવું કે નળાકારનું ઘનફળ યાદ રાખવું લે હું તમને લખી આપું નળાકારનું ઘનફળ બરાબર શું આવશે પાઈ આર સ્ક્વેર એચ લ્યો પાઈ બરાબર 22/7 આર કેટલો છે આર ત્રિજ્યા 5 × 5 ઊંચાઈ કેટલી છે 20 લસું કે ભૂલ થઈ શું ભૂલ તો છે જ મને લાગે આ પોઈન્ટ આવે છે ને હા ભૂલ છે જોઈ લઈએ કારણ કે તો એક ગુણાકાર તો કરીએ શું આવે છે હા 5 × 5 = 25 × 25 = 50 500 × 22 = 22 × 100 = 110 11,000 / કેટલા કરવાના છે 7 ઓકે 11,000 / 7 કરીએ 7 × 7 = 7 × 5 = 35 = 50 7 × 7 = 49 15/7 વાળું કે છે 15/7 યસ બી
સાત એક સાત પંદર એકોતેર આવે છે, એટલે અહીંયા કદાચ એવું હોય પંદર એકોતેર પોઈન્ટ ત્રણ હશે એવું કઈ હશે, હા કદાચ નથી તો એવું હશે, કદાચ જોઈ લઈએ. સુધી ભાઈ લોક ને ઉપર શું કરે, ક્લિક કરવાનું પ્યાન ઉપર જ ક્લિક કરી. પંદર છે સાત એકા સાત ત્રીસ, સાત ચોક અઠ્યાવીસ, પંદરસો એકોતેર પોઈન્ટ ચૌદ આમ સમથિંગ આવે છે. આપણે જો કદાચ આ ઓપ્શન હોય ને પંદર એકોતેર પોઈન્ટ ત્રણ તો આને લઈ શકાય છે. હવે ઓપ્શન ઉપર ડિપેન્ડ છે, કદાચ ઓપ્શનમાં બાય મિસ્ટેક હોઈ શકે છે હા પોઈન્ટમાં, પણ મૂળ તમને ખબર પડી જવી જોઈએ કે ભાગાકાર કરવાનો છે. પંદર એકોતેર પોઈન્ટ ચાર એવું આવે છે. હા હવે જે હોય તે પછી કે ના ના સાહેબ આ તો ખોટું છે, એ તમારે એમાં નહીં પડવાનું, તમારે આ ગુણાકાર ભાગાકાર આવડવા જોઈએ, હા બીજું કઈ નહીં. ચલી આગળ, ચાર ના પ્રથમ બાર ગુણક નો સરવાળો શોધો, સરવાળાને ગોળી મારો, સરાસરી શોધજો, સરવાળો પછી શોધીએ, સરાસરી શોધો. ચાર ના પ્રથમ બાર ગુણક ની સરાસરી શોધો. લે શું કરો છો જી, છવ્વીસ આવે કે નહીં? તો કે સાહેબ એ તો અમને ખબર નહીં પડતી. બોલો કેટલું આવે સરાસરી, કેટલી આવે? છવ્વીસ. ઘણા તો સરવાળો કેવી રીતે કરે છે ખબર, ચાર ના બાર ગુણક કીધું ને, ચાર આઠ બાર, અને પાછા બાર લખી રહેશો તમે, નથી લખી દેવાના ભાઈ. અહીંયા ધ્યાન રાખો, દરેક વિદ્યાર્થી આ બધું ધ્યાન રાખશે. પેલા તો ઘણા જણા એમ કે સાહેબ ચાર ના ગુણક એટલે એ શું કહો, હા ચાર ના ગુણક એટલે દેશી ભાષામાં ચાર નો ઘડિયો, અને બીજી ભાષામાં મેસની ભાષામાં કહેવાય ને તો જે સંખ્યાને તમે ચાર વડે નિશેષ ભાગી શકો એ સંખ્યા ચાર ની ગુણક છે. હા તો પ્રથમ બાર ગુણક કીધા છે, ચાર આઠ બાર, આમ કરતા કરતા બારમો ગુણક છે ને બાર ચોક અડતાલીસ થાય, કેટલો થાય? અડતાલીસ. પહેલો ગુણક ચાર, બીજો ગુણક આઠ, ત્રીજો ગુણક બાર, આમ કરતા કરતા બારમો જે ગુણક છે એ અડતાલીસ છે. ઓકે, તો મેં તમને સરાસરી પૂછી છે, સરાસરી દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કે જો સાહેબ તફાવત સરખો છે ને, તફાવત સરખો છે ને, તો સરાસરી શોધવી હોય ને તો આ બંનેનો સરવાળો, પહેલી સંખ્યા, પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો સરવાળો કરીને ભાગ્યા બે કરો ને તો સરાસરી મળી જાય. ઓકે, જો ભાઈ હું તમને દરેક વસ્તુ સમજાવું છું, પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો સરવાળો ભાગ્યા બે કરો એટલે તમને સરાસરી મળે. અડતાલીસ ને ચાર કેટલા થાય? બાવન. બાવન ના અડધા કેટલા? છવ્વીસ. તો છવ્વીસ શું મળી? સરાસરી મળી. છવ્વીસ સરાસરી મળી છે, છવ્વીસ સરાસરી છે ને આવી કેટલી સંખ્યાઓ છે? બાર. તો તમને સરવાળો મળે કે ના મળે? તો અહીંયા જોઈ લો ભાઈ, છ દુ બાર, એકમ નો અંક શું આવે? બે. આ ના આવે, આ ના આવે, આ ના આવે, જવાબ આવે ત્રણસો બાર. જે આવવું હોય તે આવે. અહીંયા જોઈ લો, છ દુ બાર, એકમ નો અંક બે આવે છે, ઓપ્શન એક જ એકમ નો અંક બે છે. તમે પછી ગુણાકાર કરશો ને તો જવાબ તો એને આવવાનો છે. છવ્વી દુ બાવન, બાવન ગુણ્યા છ કરો, છ દુ બાર ના બે વિદ્યાવી એક, છ પચાસ ત્રીસ ને એક એકત્રીસ ત્રણસો ને બાર. હા મને તો ખબર છે તમને બાર નો ઘડિયો નહીં આવડતો હોય, એટલે મેં શું કર્યું, બાર ના અડધા છ કર્યા અને છવ્વીસ ના ડબલ કેટલા કર્યા? બાવન. હા હજી કહી દઉં છું, ગુણાકાર નથી આવડતા, એક સંખ્યાને ડબલ ને એકને અડધે કરવાથી ગુણાકારમાં કંઈ ફરક પડે નહીં. તમે છવ્વીસ ગુણ્યા બાર કરો તોય ત્રણસો બાર આવશે, બાવન ગુણ્યા છ કરો તોય ત્રણસો તમારો બાર જવાબ આવશે. ઓકે, તો બહુ સારો ક્વેશ્ચન છે. પરીક્ષામાં ભલે અહીંયા ચાર ના ગુણક છે, પરીક્ષામાં સાત ના ગુણક કે તો એ કઈ ગભરાવાની જરૂર નહીં. પહેલો ગુણક સાત અને બીજો ગુણક સાત દુ ચૌદ, આમ કરીને બારમો ગુણક કયો હોય? બાર ગુણ્યા સાત. ઓકે, સાત દુ ચૌદ, વિદ્યાવી એક, સાત ને એક આઠ બાર, સીધા ચોર્યાસી તમારો જવાબ આવે. અહીંયા ચોર્યાસી ને સાત નો સરવાળો કરીને ભાગે બે કરી લેવાના. ઓકે, આમ તો પછી તમે હોશિયાર જો એટલે વાંધો નહીં આવે. એક આ ક્વેશ્ચન કરો, થોડો યુનિક ક્વેશ્ચન છે, યુનિક ક્વેશ્ચન છે, તમે જોયો છે એનાથી થોડો અલગ હશે. ભાદેશ કેટલી મિનિટ થઈ જુઓ ભાઈ, નકર છોકરા કહેશે સાહેબ લાંબુ લાંબુ લચક લેક્ચર લે છે. પિસ્તાલીસ થઈ ને, કઈ વાંધો નહીં. ચલો આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન તમે ગણો શાંતિથી, હાસકારો લઈને ગણો, કારણ કે એના વગર તો મેળ પડે એવો જ નહીં.
કે સાહેબ કરું શું હવે? X, Y અને Z. X કેટલા દિવસ? 15. Y કેટલા દિવસ? 20. Z તો નહીં આપ્યું ને? નથી આપ્યું તો ક્યાંથી લાવીએ? નથી તો નથી. આ બંનેનો લસાઅ કેટલો આવે? 60. ભાઈ સમજજો, Z નથી આપ્યું, ચલો જવા દો, નથી આપ્યું તો ક્યાંથી લાવીએ? X 15, Y કેટલો? 20. Z નથી આપ્યું. આ છે ને, આ દિવસો છે, આ દિવસો છે. આપણે શોધવું પડે એફિશિયન્સી, કાર્યક્ષમતા શોધવી પડે. કાર્યક્ષમતા શોધતા પહેલા આ કુલ કામ છે. આ કુલ શું છે ભાઈ? કુલ કામ. કુલ કામ કેટલા છે? 60. તો એક્સ ની એફિશિયન્સી કેટલી થઈ? એક્સ ની એફિશિયન્સી કેટલી થઈ? 4. 15 ચોક 60. ઓકે, વાય ની કેટલી થઈ? 20 તરી 60. અને ઝેડ ની કેટલી? તો કે સાહેબ એને એમ કીધું છે કે ઝેડ ની ક્ષમતા એક્સ કરતા 5/4, તો એક્સ ની હતી 4. 4 ના 5/4 થાય કેટલા? 2 × 4 = 5. તો ઝેડ ની 10 આવી કે નહીં? ભાઈ દરેક વિદ્યાર્થીને સમજાવવું જોઈએ, ઝેડ ની કાર્યક્ષમતા કેટલી? 10. કેવી રીતે આવી? તો એને કીધું છે કે ઝેડ ની ક્ષમતા છે ને એક્સ ની ક્ષમતાના 5/4, તો એક્સ ની ક્ષમતા હતી 4, એના 5/5. 5/5 એટલે 2 × 4 = 5 કેટલા? 10. આવું થાય કે નહીં? દરેક હવે ભાઈ કુલ કેટલા છે? 3 એ 3 સાથે મળે. એને એમ કીધું એક્સ વાય અને ઝેડ સાથે મળીને આ કાર્ય કેટલા દિવસમાં કરશે? ભાઈ સાથે મળીને એક દિવસમાં કેટલું કામ કરે? એક દિવસમાં કેટલું કામ કરે? 17 કામ કરે કે નહીં એક દિવસમાં? 17. તો 60 કામ કરવાના છે. તો 60/17. ઓકે, 60/17. અહીંયા ઓપ્શન તમને દેખાતા હશે, પણ ઓપ્શન હું તમને એમ કહું છું, 3.7/17, અહીંયા છે 3.8/17 અને 3.9/17. આવી રીતે ઓપ્શન છે, થોડા તમને અલગ રીતે દેખાતા હશે. ઓકે, તો અહીંયા કેટલા? 17 × 51 થશે કે નહીં? 17 × 51. 60 માંથી 51 જાય એટલે 9 વાળો જવાબ આવવો જોઈએ. જવાબ શું આવે છે ભાઈ? 3.9/17. જો ભાઈ આમ લખું અહીંયાથી, નગર મારા ઘણા વિદ્યાર્થી રહેવા છે, ખબર જ નહીં પડતી કે સાહેબ 3.9/17 વાળું ઓપ્શન છે કયો? સી. ઓકે, 17 × 51 ને 9 કેટલા? 60. 60 આવે છે તો સાચું છે. અને તમે અહીંયા જોશો ને તો 17 × 51 ને 7 = 58 જ થાય છે. આપણે કેટલા કરવાના છે? 60 કરવાના છે. સમજાઈ ગયું બધાને? ઓકે, લાસ્ટ ક્વેશ્ચન, દરેકે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને મને એનો છે ને તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ઓકે, તમે ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમે કોમેન્ટમાં જવાબ આપજો. લઈ લીધો ને ભાઈ સ્ક્રીનશોટ? હા બરોબર, તમે આમ તો છો તો હોશિયાર ભાજા. ચલો, હા, દરેક વિદ્યાર્થીને તલાટી અને જુનિયર ક્લાર્કના ટાર્ગેટ બેઝ ચાલીએ છીએ, એના રિલેટેડમાં આ સિરીજ છે. ઓકે, ભાગ 18 આવ્યો છે. જ્યાં સુધી એક્ઝામ લેવાય છે ત્યાં સુધી આ ભાગ ચાલુ રહેશે. અને હું ગેરંટી સાથે કહું છું કે આ ભાગની અંદર જેટલા, હજી તો હું તમને કહી દઉં છું, તમારા મૂંઝવતા ક્વેશ્ચન તમે મને મોકલી શકો છો, આપણે અહીંયાથી લખી દઈશું. ઓકે, તો આટલા સુધી રાખીએ છીએ. વધુમાં વધુ વિડીયોને શેર કરવાનો, લાઈક કરવાનો, સબસ્ક્રાઇબ કરવાનો, કોમેન્ટ કરવાની. તમારે જે કોમેન્ટ કરવી હોય તે કરો. જે માતાજી કરવી હોય જે માતાજી કરો, જે અંબે કરવું હોય તો જે અંબે કરો. ઓકે, જય શ્રી કૃષ્ણ કરવું હોય જય શ્રી કૃષ્ણ કરો.